પ્રોબ્લેમ નંબર 6, 7 એન્ડ 8 આ ત્રણ દાખલાની રકમ અહીંયા મૂકેલી છે. જોઈએ એક પછી એક. છઠ્ઠા દાખલાની આરએચએસ એલએચએસ પ્રોબ્લેમ નંબર 6. વોટ ઇઝ ધ એલએચએસ? એલએચએસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ પાઈ બાય 8 1 પ્લસ કોસ 3 પાઈ બાય 8 1 પ્લસ કોસ 5 પાઈ બાય 8 ઇન્ટુ 1 પ્લસ કોસ ઇન્ટુ 1 પ્લસ કોસ 7 પાઈ બાય 8 આ છે એલએચએસ. ચાલો હવે કઈ રીતે આગળ જઈશું? તો 7 પાઈ બાય 8 એટલે પાઈ માઇનસ પાઈ બાય 8. અહીંયા પણ પાઈ બાય 8 તો છે જ, તો અહીંયા આપણે લખીશું ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ પાઈ બાય 8 ઇન્ટુ 1 પ્લસ કોસ 3 પાઈ બાય 8 ઇન્ટુ 1 પ્લસ કોસ 5 પાઈ બાય 8 ને બદલે પાઈ માઇનસ 3 પાઈ બાય 8 ચેક ઇટ આઉટ ઇન્ટુ 1 પ્લસ કોસ પાઈ માઇનસ પાઈ બાય 8 ચેક કરી જુઓ જરા. પાય માઇનસ પાય બાય 8, 8 એક 8 ઓછા 1 એટલે 7, 7 પાય બાય 8. આર સેમ વે હિયર, 8 એક 8 ઓછા 3 એટલે આયા 5. ચલો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ પાય બાય 8 ઇન્ટુ 1 પ્લસ કોસ 3 પાય બાય 8 ઇન્ટુ 1 માઇનસ કોસ 3 પાય બાય 8 ઇન્ટુ 1 માઇનસ કોસ પાય બાય 8 કેમ આવું? પાય માઇનસ પાય માઇનસ બીજું ચરણ, બીજામાં કોસ ઋણ એટલે અહીંયા ચિહ્ન માઇનસ અને અહીંયા પણ માઇનસ, કારણ કે આ પણ પાય માઇનસ છે એટલે કે બીજા ચરણમાં. તો હવે આ બે પદોને જોડે લઈ લો, આ બે પદોને એ પ્લસ બી એ માઇનસ બી જેવું વર્તે અને એવી રીતે આ બે પદોને જોડે લઈ લો, આ પણ એ પ્લસ બી એ માઇનસ બી જેવું વર્તે એટલે આની બરાબર શું થયું? હવે એ પ્લસ બી એ માઇનસ બી ગીવ્સ યુ વોટ? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર પાય બાય 8 ઇન્ટુ આ બે પરથી 1 માઇનસ કોસ સ્ક્વેર 3 પાય બાય 8. નાવ ટેલ મી વોટ ઇઝ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા? ઇટ ઇઝ સાઇન સ્ક્વેર થીટા. એટલે આ થશે સાઇન સ્ક્વેર પાય બાય 8 ઇન્ટુ સાઇન સ્ક્વેર 3 પાય બાય 8. થયું ના આવું? હવે આનું ડબલ વિચારો, પાય બાય 8 નું ડબલ કેટલું થાય? પાય બાય 4. પાય બાય 8 નું ડબલ બોલો, પાય બાય 4. તો હવે સૂત્ર લગાવો, સાઇન સ્ક્વેર ને બદલે 1 માઇનસ કોસ ડબલ બાય 2 એ ટાઈપનું સૂત્ર લગાવતા જાઓ. એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ ડબલ એટલે પાય બાય 4 બાય 2 ઇન્ટુ ફરીથી સાઇન સ્ક્વેર છે તો એના બદલે 1
માઇનસ કોસ, જે ખૂણો હોય એનું ડબલ એટલે 3π/4 બાય 2. This is equal to 1 minus cos pi by 4 એટલે 1 by root 2 by 2 into 1 plus 1 by root 2 by 2. અહીંયા પ્લસ કેમ કર્યું મેં? આ જે cos 3π/4 છે એનું મૂલ્ય માઇનસ 1 by root 2, અને આગળ પણ માઇનસ એટલે થયું પ્લસ. આના ભાગ પાડતા આવડે ને તમને? પાય માઇનસ પાય બાય 4 એટલે માઇનસ કોસ પાય બાય 4, અને માઇનસ એટલે પ્લસ. હવે ફરીથી એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આનો વર્ગ એટલે 1/2 અપોન આ બે નો ગુણાકાર એટલે 4. વોટ ઇઝ 1 માઇનસ 1/2? ઇટ ઇઝ 1/2 અને બાય આ 4, આ 2 નીચે આવે એટલે કે 1/8, વિચ ઇઝ ઇક્વલ ટુ ધ RHS. ધીસ વોઝ પ્રોબ્લેમ નંબર 5. પ્રોબ્લેમ નંબર 7 થવે LHS. પ્રોબ્લેમ નંબર 7th, LHS ઇઝ ઇક્વલ ટુ sin raised to 4 theta into cos square theta. હવે તમારે લાવવાનું શું છે એ જોઈ લો તમે. RHS માં ઘાત જતી રહી છે, જુઓ જરા RHS તરફ નજર કરીએ આપણે તો આ બધી ઘાત જતી રહી છે ને. અહીંયા cos 2 theta, પછી cos 4 theta, cos 6 theta, એટલે ખૂણો વધતો ગયો અને ઘાત જતી રહી. એટલે આપણો હેતુ ઘાત દૂર કરવાનો છે. આપણો હેતુ ઘાત દૂર કરવાનો છે, મને ઘાત જોઈતી નથી. તો પહેલા આને હું કઈ રીતે લખું? આઈ કેન ઓલવેઝ રાઇટ ધીસ એઝ 1/4 ઇન્ટુ 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. સાઇન રેઝ ટુ 4 થીટા છે એને આપણે આ રીતે લખ્યું, સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા સાઇન સ્ક્વેર થીટા, એટલે આવી ગયું સાઇનની 4 ઘાત, અને આ 4 વડે ગુણીને 4 વડે ભાગ્યા, આવું આગળના દાખલામાં આવી ગયું. હવે આ સૂત્ર થશે તમારું સાઇન સ્ક્વેર 2 થીટાનું. જો જરા તમને સમજાવું, સાઇન 2 થીટાનું સૂત્ર તમે યાદ કરો તો સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા, ધેરફોર સાઇન સ્ક્વેર 2 થીટા, બંને બાજુ વર્ગ લઉં છું તો આ દરેક પદનો વર્ગ લેવાનો, 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. ઉલટી રીતે વાંચો તો 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર 2 થીટા. ફાઇન, ચાલો. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ આ પદાવલીને બદલે શું લખાય? સાઇન સ્ક્વેર 2 થીટા ઇન્ટુ, આ તો સાઇન સ્ક્વેર થીટા છે જ, પણ આપણો હેતુ તો ઘાત દૂર કરવાની છે. ઘાત દૂર કરવાની છે તો સાઇન સ્ક્વેર ને બદલે હવે શું લખું? સાઇન સ્ક્વેર ને બદલે 1 માઇનસ કોસ આનું ડબલ બાય 2. સાઇન સ્ક્વેર ને બદલે 1 માઇનસ કોસ ડબલ બાય 2. બોલો હવે આ 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 4 એટલે 16 એટલે 1/16
એન્ડ અ બિગ બિગ બ્રેકેટ. આ બંને કાઉન્સ નો ગુણાકાર કરીએ, પેલા વન ની જોડે આ બંને લઈએ, એટલે વન માઇનસ કોસ ટુ થીટા માઇનસ, હવે કોસ ફોર થીટા બંને જોડે ગુણી કાઢો, એટલે માઇનસ કોસ ફોર થીટા, માઇનસ અને માઇનસ એટલે પ્લસ, કોસ ફોર થીટા કોસ ટુ થીટા, કોસ ફોર થીટા કોસ ટુ થીટા. હવે સૂત્ર તો ટુ કોસ કોસ માટે છે કે નહીં? ટુ કોસ કોસ માટે સૂત્ર છે, એટલે અહીંયા ટુ જોઈએ, એટલે હવે શું કરીશું, દરેક પદને બે વડે ગુણો અને એને બેલેન્સ કરવા અહીં પણ બે વડે ગુણો, એટલે કે બે વડે ગુણો અને બે વડે ભાગો, એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ વન બાય થર્ટી ટુ, વન બાય થર્ટી ટુ ઇન્ટુ દરેકને બે વડે ગુણો ટુ માઇનસ ટુ કોસ ટુ થીટા માઇનસ ટુ કોસ ફોર થીટા પ્લસ ટુ કોસ ફોર થીટા કોસ ટુ થીટા, બ્રેકેટ કમ્પ્લીટ. હવે અહીંયા સૂત્ર આવ્યું ટુ કોસ કોસ, ટુ કોસ કોસ બરાબર કોસ પ્લસ કોસ, લગાવીએ એ સૂત્ર, એટલે વન બાય થર્ટી ટુ એન્ડ બ્રેકેટ ટુ માઇનસ ટુ કોસ ટુ થીટા માઇનસ ટુ કોસ ફોર થીટા પ્લસ. બોલો હવે ટુ કોસ કોસ એટલે શું ભાઈ? કોસ પ્લસ કોસ, એટલે કોસ આ બે નો સરવાળો સિક્સ થીટા પ્લસ કોસ આ બે ની બાદ બાકી ટુ થીટા, બ્રેકેટ કમ્પ્લીટ. તો હવે આ કોસ ટુ થીટા જુઓ તમે, જસ્ટ અ મિનિટ, આ જુઓ, આ છે માઇનસ ટુ કોસ ટુ થીટા અને આ છે પ્લસ કોસ ટુ થીટા, આ બે પદો ભેગા થાય અને બાકી તમે લખી નાખો જે વધતું હોય તે, એટલે વન બાય થર્ટી ટુ દેન બ્રેકેટ વન, આ બે મળીને માઇનસ કોસ ટુ થીટા માઇનસ ટુ કોસ ફોર થીટા પ્લસ કોસ સિક્સ થીટા. જુઓ તો આરએચએસ માં આ જ લાવવાનું હતું કે કેમ? આઈ થિંક ધીસ ઇઝ વોટ યુ વોન્ટેડ, યસ. એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ ધ આરએચએસ. આ હતો દાખલો નંબર સાત. આગળ વધીએ, દાખલા નંબર આઠ તરફ જઈએ, પ્રોબ્લેમ નંબર એઇટ. એમાં એલએચએસ જોઈ લો તમે પહેલા, સાઇન રેસ ટુ સિક્સ થીટા છે, સાઇન ની ઘાત જુઓ છ છે અને જમણી બાજુ એક પણ જગ્યાએ ઘાત નથી, એટલે જ્યારે જ્યારે ઘાત દૂર કરવાનો પ્રશ્ન આવે, જ્યારે જ્યારે ઘાત દૂર કરવાનો પ્રશ્ન આવે ત્યારે સ્ક્વેર વાળા સૂત્રોનો ઉપયોગ કરવો. સાઇન સ્ક્વેર બરાબર વન માઇનસ કોસ ડબલ બાય ટુ, એવા સૂત્રોનો ઉપયોગ કરી ઘાત દૂર કરવી. ખૂણો મેક્સિમમ કેટલો છે? સિક્સ થીટા. અચ્છા ચલો તો જઈએ દાખલા નંબર આઠ તરફ. એલએચએસ ઇઝ ઇક્વલ ટુ સાઇન રેઝ ટુ સિક્સ થીટા. તો હવે આપણે ઘાત દૂર કરીશું, તો આને સાઇન સ્ક્વેર થીટા નો ક્યુ આવું લખાય લખાય. હવે સાઇન સ્ક્વેર ને બદલે વન માઇનસ કોસ ડબલ, આનું ડબલ એટલે ટુ થીટા બાય ટુ નો ક્યુ,
No Q. હવે બોલો, this is equal to A minus B નો ઘન, અને નીચે 2 ક્યુબ એટલે 8, એટલે આ 1/8 સાઈડ પર લીધા, અને A માઇનસ B નો ક્યુબ એટલે A ક્યુબ માઇનસ B ક્યુબ cos ક્યુબ 2 થીટા. A ક્યુબ માઇનસ B ક્યુબ માઇનસ 3AB ઇન્ટુ A માઇનસ B. શું કર્યું? A માઇનસ B ના ઘનનું વિસ્તરણ, A ક્યુબ માઇનસ B ક્યુબ માઇનસ 3AB ઇન્ટુ A માઇનસ B. ચલો આગળ. હવે કોસ ક્યુબ થીટા ને કઈ રીતે લખીશું? કોસ ક્યુબ થીટા ને કઈ રીતે લખીશું? ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ. હવે કોસ ક્યુબ થીટા માટે જુઓ જરા, સાઈડમાં હું કોસ 3 થીટા ના સૂત્ર પરથી કોસ ક્યુબ થીટા ને સૂત્રનો કરતા બનાવી રાખીએ. અહીંયા ક્યાંક કોસ 3 થીટા નું સૂત્ર બોલો, અથવા કોસ 3 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોસ આલ્ફા. હવે આમાંથી કોસ ક્યુબ આલ્ફા ને કરતા બનાવો, એટલે 3 કોસ આલ્ફા આ બાજુ આવે એટલે પ્લસ થાય, therefore 3 cos alpha equal to 4 cos cube alpha minus cos 3 alpha. 4 cos cube alpha ને કરતા બનાવો આમાંથી, તો 4 cos cube alpha is equal to 3 cos alpha plus cos 3 alpha. હવે 4 નીચે લઈ લો એટલે cos cube alpha equal to 3/4 cos alpha plus 1/4 cos 3 alpha. તો આપણી જોડે આલ્ફા ને બદલે કેટલા છે? 2 થીટા છે. આલ્ફા ને બદલે 2 થીટા, એટલે આ સૂત્ર અહીંયા લગાવતા શું મળશે આપણને બોલો? 3/4 cos આલ્ફા. એટલે અહીંયા લખું છું 3/4, અહીંયા બ્રેકેટ બનાવીને 3/4 cos આલ્ફા ને બદલે 2 થીટા પ્લસ 1/4 cos 3 આલ્ફા. તો આની પરથી આ આલ્ફા છે, તો 3 આલ્ફા એટલે 6 થીટા, બ્રેકેટ કમ્પ્લીટ. અને આ કૌંસ છોડીએ તો માઇનસ 3 cos 2 થીટા માઇનસ માઇનસ પ્લસ 3 cos સ્ક્વેર 2 થીટા. આનું કારણ, આ બધું કારણમાં જાય એમ. ચલો, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/8 એન્ડ બ્રેકેટ 1 માઇનસ 3/4 cos 2 theta minus 1/4 cos 6 theta minus 3 cos 2 theta plus 3 cos square 2 theta ને બદલે
1 plus cos double by 2 and a bracket complete. So this is equal to लसा लिया यहां 1 by 8 का तो पहला अखानु साधरूप आपिये पची लसा लिये 1 अब आ बे मळी ने कितला था these 2 cos 2 थीटा 6 4 तरी 12 अने 3 इटले 15 बद्दूज माइनस छे इटले माइनस 15 by 4 cos 2 थीटा माइनस 1 by 4 cos 6 theta plus 3 by 2 plus 3 by 2 cos 4 theta. अवे लसा ले लो 4 इटले 1 by 32 लसा 4 जेशे ने बाहर ले लो छू इटले 1 by 32 थशे. This is equal to 1 by 32 and a bracket. Lasa lai rao chu itle 4 minus 15 cos 2 theta minus cos 6 theta plus 6 kaanke niche 2 hata plus 6 cos 4 theta bracket complete. હવે જેવું કીધું છે એ પ્રમાણે આને તમે ગોઠવી દો એટલે this is equal to 1 by 32 and then a bracket 4 વત્તા 6 એટલે 10 અને પછી ખૂણો વધે એ પ્રમાણે ગોઠવો એટલે minus 15 cos 2 theta પછી plus 6 cos 4 theta અને minus cos 6 theta which is equal to the RHS. આ તો દાખલો નંબર 8.